મોરબીમાં ભારે વરસાદ પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સનાળા રોડ, રવાપર રોડ, કન્યા છાત્રાલય, મહેન્દ્રપરા, લાતી પ્લોટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લામાં સતત જે 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જે શહેરભરમાં પ્રી મોન્સૂન કામગીરીના ક્યાંક ને ક્યાંક જે ઉલાળીઓ જોવા મળી રહ્યો છે, જેના હિસાબે ઠેર ઠેર પાણી ભરાયા છે. જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મોરબી શહેરમાં આ જે સ્થિતિ છે તે દર ચોમાસાની સ્થિતિ છે. જોઈ શકો છો, હું તમને બતાવવા જઈશ જે દ્રશ્યો, જે દુકાનોમાં પણ પાણી ભરવાના શરૂ થઈ ગયા છે. જો વધુ વરસાદ આવશે તો આ પાણી છે તે દુકાનો સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે, ત્યારે જે જનજીવન છે તેના પર પૂરેપૂરી અસર જોવા મળી રહી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.